નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈએ કે જીએસટીના રિપોર્ટ્સ, જીએસટીનો તમારો કેવો બિઝનેસ છે અને તમને કેવું સોફ્ટવેર સુટેબલ રહેશે, કે કયા પ્રમાણે તમે જીએસટીને સરળ બનાવી શકો છો એના વિશેની માહિતી. તમારો કેવો પણ બિઝનેસ હોય, જેમ કે તમે ટ્રેડિંગ કરતા હો, હોલસેલર હો, મેન્યુફેક્ચરર હો, તમે કોઈ કમિશન એજન્ટ હો, તમે એજન્સી હોલ્ડર હો ઇલેક્ટ્રોનિક ગુડ્સનો કે ઇલેક્ટ્રિકલ ગુડ્સનો, પ્લાયવુડ, હાર્ડવેર, એવા કોઈ પ્રકારના કોઈ પણ તમારા બિઝનેસ હોય, બેકરી છે, મોબાઈલ શોપ છે, એફએમસીજીની એજન્સી છે, પેસ્ટિસાઇડ્સ કે ફર્ટિલાઇઝરનો બિઝનેસ છે, કે પછી તમે નાની મોટી કોઈ પણ પ્રોડક્ટ બનાવતા હો, તો આ સોફ્ટવેર તમારા માટે ખૂબ જ સ્યુટેબલ છે. જેમાં તમને અકાઉન્ટનું કે કમ્પ્યુટરના કોઈ જ નોલેજની જરૂર નથી. તમે એના નોલેજ વગર પણ આરામથી જીએસટીના રિપોર્ટ બનાવી શકો તે માટેનું આ સોફ્ટવેર છે. આજની તારીખમાં અગર તો તમે મોબાઈલમાં વોટ્સએપ કે ફેસબુક વાપરતા હો, તો આ સોફ્ટવેરને તમે એટલા એનાથી પણ વધુ સરળ રીતે વાપરી શકશો. આમાં આ વિડીયોમાં આપણે આગળ જોઈશું કે કઈ રીતે અકાઉન્ટ મેનેજ થઈ શકે છે, કઈ રીતે અકાઉન્ટની એન્ટ્રી થઈ શકે છે, સેલ છે, પરચેસ છે, તમારા બેન્કિંગને લગતા વિગતો કેવી રીતે એમાં એડ કરવાની છે, કે એના કેવી રીતના રિપોર્ટ મળશે, એ પ્રમાણેની માહિતી જોઈ શકીશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ અકાઉન્ટ મોડ્યુલ. હવે આપણે નવા અકાઉન્ટ ક્રિએટ કરવા માટે, જેમ કે તમારા સેલ્સની પાર્ટી, પરચેઝની પાર્ટી, તમારા ખર્ચાઓ, એ બધાના અકાઉન્ટ એડ કરવા માટે આપણે અકાઉન્ટ પર ક્લિક કરીશું, અથવા કંટ્રોલ એ શોર્ટકટથી પણ અકાઉન્ટ તમે ઓપન કરી શકો. જેમાં ન્યૂ પર ક્લિક કરીશું નવું અકાઉન્ટ ક્રિએટ કરવા માટે. હવે અકાઉન્ટનું નામ, પછી તે અકાઉન્ટનું નામ શું પ્રિન્ટ થાય એનું નામ, એ ઓટોમેટિક જ આવી જશે. એ કયા ગ્રુપમાં છે, કસ્ટમર છે, સપ્લાયર છે, શું છે, એ ફાઇનલ કરીશું. ઓપનિંગ બેલેન્સ એનું કેટલા રૂપિયા છે, એનું એડ્રેસ લખીશું. એડ્રેસ જો એક લાઇનમાં લખાઈ જાય, એક લાઇન પૂરતું, તો તરત જ એડ્રેસની બીજી લાઇન યુઝ કરીશું. એકના એક કોલમ, એકના એક રોમાં લાંબુ એડ્રેસ નહીં લખીએ. ત્યાર પછી સિટી, સ્ટેટ કોડ, જેમ કે ગુજરાતનો સ્ટેટ કોડ 24 છે. ત્યાર પછી મોબાઈલ નંબર, ફોન, પાર્ટીનું ટાઈપ લખીએ નહીં, કે જો પાર્ટી પોતાના જ સ્ટેટની હોય અને જો પાર્ટીનો જીએસટી નંબર હોય તો વિધિન અ સ્ટેટ બી ટુ બી પાર્ટી સિલેક્ટ કરીશું, અને જો જીએસટી નંબર ના હોય તો કન્ઝ્યુમર, એ જ પ્રમાણે આઉટ ઓફ સ્ટેટ માટે લઈશું, અથવા જો એ કોમ્પોઝાઇટ ડીલર હોય તો કોમ્પોઝાઇટ ડીલર સિલેક્ટ કરીશું. અત્યારે આપણે જીએસટી નંબરવાળી પાર્ટી લઈ રહ્યા છીએ, એટલા માટે વિધિન સ્ટેટ બી ટુ બી લખીશું. જીએસટી નંબર નાખી દઈએ આપણે 15 આંકડાનો. ત્યાર પછી એને સેવ આપી દઈએ. હવે આપણો અકાઉન્ટ ક્રિએટ થઈ ગયું છે. હવે આઇટમ્સ પર ક્લિક કરીએ. એમાં નવી આઇટમ, આઇટમનું નામ એડ કરીએ, એનું શોર્ટ નામ એડ કરી દઈએ, એચએસએન કોડ, પછી એને કયો ટેક્સ સ્લેબ લાગુ પડે છે ટેક્સ સ્લેબ એડ કરી દઈએ, કઈ કંપનીનું છે, કયા ગ્રુપનું છે, આમાં મલ્ટિપલ ગ્રુપ્સ તમે બનાવી શકો, મલ્ટિપલ કંપનીઝ બનાવી શકો, એનો પ્રાઇમરી યુનિટ કયો છે. જો તમારે બેચ અને સિરિયલ નંબર ટ્રેક કરવા હોય તો તેની પર ટિક કરી દેવું, અગર ના કરવું હોય તો એને ઓપ્શનલ, એ ઓપ્શનલ છે. એ પછી સેલ પ્રાઇસ, ત્યાર પછી એમઆરપી એની કેટલી છે, બેઝિક પ્રાઇસ, પરચેસ પ્રાઇસ, એની સેલ્ફ વેલ્યુએશન કેટલી થાય છે. આ બધી વેલ્યુ નાખવાનો એક ફાયદો થશે તમને, કે જેનાથી તમારું જે પણ સ્ટોક વેલ્યુએશન છે, પછી તમારું તમે કેટલા રૂપિયામાં કઈ પાર્ટી પાસેથી પરચેસ કરો છો, એ બધી ડિટેલ તમને અહીંયા બહુ સરળતાથી મળી રહેશે. આમાં સ્ટોક મેન્ટેન કરવા માટે પણ તમને આ ઇઝી રહેશે, કે જ્યારે ઓપનિંગ પેક તમે નાખી દેશો તો ઓટોમેટિકલી તમારી ઓફિસમાં કે તમારી શોપ પર હાલ કેટલી વસ્તુ છે અહીંયાથી જ લઈ લેશે. ત્યાર પછી એને સેવ આપી દઈએ.
आ प्रोडक्ट आपणे सक्सेसफुली एड थई गई छे, हवे सेम प्रोडक्ट ने आपणे सेल करिए। आ बधाना शॉर्टकट बाजूमां मेन्शन करेला ज छे कि सेल तमारे करवो तो कंट्रोल एस थी करी शको। एक नवी एंट्री करी आपणे आमां, जेमां डेट ऑटोमेटिकली सॉफ्टवेर उठावशे, टर्म्स क्रेडिट के कैश राखवी छे, पार्टी तमे सिलेक्ट करी लो। त्यार पछी ते लोकल छे के लोकल रिटेल छे, बी टू बी छे, इंटर स्टेट बी टू बी के रिटेल छे, ए डिफाइन करवानुं रहेशे सेल टाइप। अहींया लोकल बी टू बी ज लेवानी छे आपणे। वाउचर नंबर बिल नंबर ऑटोमेटिकली लेशे। हवे आपणे आइटम नेम एड करीए के कई आइटम हती, केटली क्वॉंटिटी एड करवानी छे आपणे, एनी पर कई फ्री आपे छे, प्राइस शू छे एनी, टोटल एनी अमाउंट, अगर डिस्काउंट आपता होय तो केटला परसेंटेज, एनी डिस्काउंटेड अमाउंट, टैक्स अमाउंट, ए बधुं ऑटो कैल्क्युलेट थईने आवी जशे। હવે આ બિલને આપણે સેવ કરી લઈએ છીએ। બિલની પ્રિન્ટ જોઈએ છે, પ્રિવ્યુ જોઈ લઈએ બિલનું, કેવું બિલ બનશે। આમાં ઘણી બધી ફોર્મેટ્સ અવેલેબલ છે અને બિલના ફોર્મેટને કસ્ટમાઇઝેશન પણ થઈ શકે છે। આ બિલની ફોર્મેટ છે ગવર્મેન્ટ અપ્રુવલ પ્રમાણેની બિલની ફોર્મેટ છે, જેમાં આ પ્રમાણે તમારું ટોટલ બિલ આખું બની જશે। હવે આ જ બિલમાં તમારે અહીંયા તમારો લોગો સેટ કરવો છે, તો એ પ્રમાણેનો લોગો સેટ થઈ જશે। ઉપર તમારો જીએસટી નંબર અને નીચે પાર્ટીનો જીએસટી નંબર આવી ગયેલ છે। આ પ્રમાણેનું બિલ મળશે તમને। હવે આપણે સેલની એન્ટ્રી કરી, હવે આપણે જોઈએ કે આ દિવ આ તારીખમાં આપણે કેટલા સેલ બિલ બનાવ્યા છે, કે આ વીકમાં કેટલા સેલ બિલ બનાવ્યા છે, તો એ તમે ઉપરથી ડેટ સિલેક્ટ કરી દો। એ પ્રમાણે તમને અહીંયા જોવા મળશે કે સેલ બિલ કયા કયા તારીખે કયા નંબરના એમાં શું પ્રોડક્ટ તમે સેલ કરી છે, એની કમ્પ્લીટ ડિટેલ તમને અહીંયા જોવા મળશે। હવે સપોઝ તમારે એક દિવસના 50 બિલ બન્યા છે અને તમારે અકાઉન્ટ નેમ વાઇઝ સર્ચ કરવું છે કે કોના નામનું કયું બિલ હતું, કે કઈ તમને ક્વેરી ઊભી થાય છે, તો તમે અહીંયા અકાઉન્ટ નેમમાં પાર્ટીનું નામ નાખીને સર્ચ કરી શકશો। ફોર એક્ઝામ્પલ આપણે ડીએસ નાખીએ છીએ તો આપણને ડિસ્પાર્કલનું મળી જાય છે। હવે એ જ પ્રમાણે જો હું કોઈ બીજો લેટર નાખીશ, ફોર એક્ઝામ્પલ કે નામની કોઈ પાર્ટી નથી, તો એમાં આપણને કોઈ જ નહીં બતાવે। આ વસ્તુની આપણે પ્રિન્ટ પણ લઈ શકીએ છીએ અને એક્સેલમાં પણ એને એક્સપોર્ટ કરી શકીએ છીએ। હવે જોઈએ કે સેલ રજિસ્ટરની પ્રિન્ટ કેવી આવશે। પ્રિન્ટ ઉપર સિલેક્ટ કરવાનું રહેશે એના માટે। આ પ્રમાણેનું તમને પ્રિન્ટ પ્રિવ્યુ જોવા મળી રહ્યું છે, જેને સ્ક્રોલ કરવાથી કમ્પ્લીટ તમને ડિટેલ જોવા મળશે, એની ડિસ્કાઉન્ટ અમાઉન્ટ કેટલી છે, એમાં તમે કેટલી ક્વોન્ટિટી યુઝ થઈ છે, અલ્ટરનેટ ક્વોન્ટિટી કેટલી યુઝ થઈ છે, એ બધી જ ડિટેલ સેલ રજિસ્ટરને તમે મેં જેમ કહ્યું એ પ્રમાણે એક્સપોર્ટ પણ કરી શકશો એક્સેલમાં। તમે જોવો છો એ પ્રમાણે નીચે એક એક્સેલ ક્રિએટ થઈ ગઈ છે અને તમે આ એક્સેલને ઓપન કરીને જોઈ શકશો। પ્રમાણે આપણે પરચેસ જોઈએ, પરચેસનો પણ શોર્ટકટ છે કે કંટ્રોલ પીથી તમે ઓપન કરી શકો। તમે એક નવું પરચેસનું બિલની એન્ટ્રી કરીએ આપણે, જેમાં ડેટ સોફ્ટવેર ઓટોમેટિક જ ઉઠાવશે, કઈ પાર્ટી પાસેથી તમે પરચેસ કરો છો, એની ઇન્ટર સ્ટેટ છે કે લોકલ છે, એનો જીએ તમે અહીંયા જોઈ શકશો કે અહીંયા એની તમે પહેલાં એની પાસેની કઈ ડિટેલ છે, શું એની ટોટલ આપણે પરચેસ વેલ્યુ કેટલી છે, લેજર મેનું બેલેન્સ કેટલું છે, એ બધી જ વસ્તુ અહીંયા તમને બતાવી દીધેલી છે। જીએસટી નંબરના કારણે આપણે એને બી ટુ બીમાં લઈએ, વાઉચર નંબર બિલ નંબર ઓટોમેટિક લેશે, પરચેસ બિલની ડેટ તમારે નાખવી છે કે આ બિલ તમે એકચ્યુઅલી પરચેસ ક્યારે કર્યું હતું, તો એની પણ ડિટેલ તમે નાખી શકશો, એની ડ્યુ ડેટ, ત્યાર પછી આપણે કઈ પ્રોડક્ટ પરચેસ કરી રહ્યા છીએ તે નાખીએ, એની મેઇન ક્વોન્ટિટી કેટલી છે। હવે અહીંયા તમે જોઈ શકશો કે સેલ રેટ છે,
અપીલ છે, પરચેઝ રેટ છે, એ બધું જ રેડ માર્કથી તમને બતાવેલું છે. હવે અહીંયા સ્ટોક તમને -10 બતાવ્યો છે, એનો મતલબ એ છે કે સ્ટોક તમે આટલો સેલ કરી લીધો છે પણ તમારી પાસે હાલ અવેલેબલ નથી, તો એને તમે પ્લસ ક્વોન્ટિટીમાં પરચેસ કરો છો. એની પ્રાઇસ કેટલી છે, પરચેઝ રેટ એનો કેટલો છે, જે આપણે આઇટમમાં ડિફાઇન કરી ચૂક્યા છીએ. અગર કંઈ ચેન્જીસ એમાં આવે છે કે જ્યારે તમે આઇટમમાં કંઈક અલગ રેટ નાખ્યો છે અને અત્યારે કંઈક અલગ રેટમાં તમને પ્રોડક્ટ મળી રહી છે, તો આ જ જગ્યાએ તમે ચેન્જ કરશો તો એ થઈ જશે. એના માટે ફરીથી તમારે આઇટમમાં જવાની કોઈ જ જરૂર નથી. આ બિલ પૂરતું તમને આમાં ચેન્જીસ જોઈએ છે તો અહીંયાથી જ મળી જશે. હવે આ બિલને આપણે સેવ કરી લઈએ. હવે આ પરચેસની વેલ્યુ આપણે જોવી હોય, કેટલા બિલો પરચેસ કર્યા છે, પરચેસ રજિસ્ટરમાંથી ઓપન કરીને જોઈએ કે આથી આ તારીખ વચ્ચે આપણે કેટલા કેટલી વસ્તુ પરચેસ કરેલી છે, તો અહીંયા તમને બતાવી દેશે કે તમે કેટલું પરચેસ કર્યું છે અને તમારું નેટ અમાઉન્ટ કેટલી છે પરચેસની. સેમ વસ્તુ સેલમાં આપણે જોઈએ પ્રમાણે એને પણ પ્રિન્ટ અને એક્સપોર્ટ કરી શકાય છે. આ પ્રમાણેની જ પ્રિન્ટ મળશે અને આ જ પ્રમાણેનો ડેટા તમને એક્સેલમાં પણ મળી જશે. હવે આપણે જોઈએ ક્વિક પેમેન્ટની એન્ટ્રી. એ પણ તમે શોર્ટકી ફંક્શન F3 કરી શકશો. એમાં ડેટ ઓટોમેટિકલી જ લેશે. તમારે પેમેન્ટ મોડ કયો છે, કેશ કે બેંક થ્રુ, એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. પછી અકાઉન્ટ સિલેક્ટ કરવાનું રહેશે. રિસિપ્ટ નંબર ને બધું ઓટોમેટિકલી જ આવશે. કેટલા રૂપીઝ તમે એમાં અમાઉન્ટ પે કરી રહ્યા, પેમેન્ટ કરી રહ્યા છો એ લખવાનું રહેશે. ડિસ્કાઉન્ટ અગર કંઈ આપી રહ્યા છો તો એની રિમાર્ક્સ તમારે જે લખવી હોય તમે લખી શકશો અહીંયા. અને પછી એને સેવ આપી દેવાનું છે. આ પેમેન્ટની એન્ટ્રી સેવ થઈ ગઈ છે ડિસ્પર્કલ સોલ્યુશનના અકાઉન્ટમાં, જેને હવે આપણે લેજરમાં પણ જોઈ શકીશું. લેજર તમે કંટ્રોલ Lના શોર્ટ કીથી પણ ઓપન કરી શકશો. હવે આમાં આપણે ડિસ્પર્કલનું અકાઉન્ટમાં પેમેન્ટ કરેલું, એ પાર્ટીનું અકાઉન્ટ ઓપન કરીએ અને આપણે જોઈએ તો અત્યાર સુધી એની સાથે થયેલી બધી જ એન્ટ્રીઝ આપણને અહીંયા બતાવી દેશે. હાલ જે આપણે છેલ્લી એન્ટ્રી કરી ટાઈપ પેમેન્ટવાળી, કે જેમાં 10,000 રૂપિયાની, તો એ તમને અહીંયા બતાવી દેશે. અને બેલેન્સ પણ અહીંયા જ બતાવી દે છે. આ વસ્તુની પણ તમે પ્રિન્ટ લઈ શકો છો. હવે આપણે આગળ જોઈએ ક્વિક રિસિપ્ટની એન્ટ્રી, જે તમે શોર્ટકી F6થી કરી શકશો. IDBI બેંક રિસિપ્ટ, અકાઉન્ટનું નામ સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી ટોટલ જો અહીંયા આપણે જોઈએ છીએ કે જ્યારે પેમેન્ટ મોડ મેં ચેક લીધો છે અને હું એને રિસિપ્ટ આપી રહી છું, તો એનો આનો મતલબ એ છે કે ચેક એનો આપણી પાસે આવેલો છે અને આપણે રિસિપ્ટ આપીએ છીએ. તો આપણું સોફ્ટવેરમાં આપણે એ પણ મેન્ટેન કરતા હોઈએ છીએ કે એનો ચેક નંબર કયો છે, ચેકની ડેટ કઈ છે એની. હવે અહીંયા આપણે બેંકનું નામ લખીએ છીએ. હવે તમને પ્રશ્ન થશે કે આ બેંકનું નામ અહીંયા કેમ, આપણે ઉપર તો IDBI બેંક સિલેક્ટ કરેલી છે, પણ આ બધી વિગતો જેનો ચેક આવ્યો છે એ પાર્ટીનું છે. ફોર એક્ઝામ્પલ આ પાર્ટીએ આપણને SBIનો ચેક આપ્યો છે, તો આપણે અહીંયા SBI લખીશું. ત્યાર પછી આપણે એની ટોટલ કેટલી અમાઉન્ટનો ચેક છે એ નાખીએ. એમાં કેશ અમાઉન્ટ કેટલી છે, એમાં રિમાર્ક્સ નાખીએ અને ત્યાર પછી એને સેવ આપી દઈએ. આપણી રિસિપ્ટ પણ જનરેટ થઈ ગઈ છે. હવે આની પણ એન્ટ્રી તમારે જોવી હોય તો તમે લેજરમાં જોઈ શકો છો. અહીંયા તમને રિસિપ્ટની પણ એન્ટ્રીમાં બતાવી દીધું છે કે ડેબિટ ક્યાં છે, ક્રેડિટ ક્યાં છે, કઈ રીતે શું છે, એનું ટોટલ બેલેન્સ તમને કેવી રીતે જોવા મળ્યું છે, એ પ્રમાણેનું તમે અહીંયાથી એને પણ જોઈ શકશો. હવે આપણે જોઈએ બેંકની એન્ટ્રી, જેને પણ તમે શોર્ટકી કંટ્રોલ N થ્રુ ઓપન કરી શકો છો.
સિલેક્ટ કરવાની છે. તમારે હવે એમાં કઈ એન્ટ્રી કરવી છે? બેંકની એન્ટ્રીમાં ચેક ઇશ્યુ કરવો છે, ચેક રિસીવ કરવો છે, ડ્રાફ્ટ ઇશ્યુ કરવો છે, ડિપોઝિટ કરી રહ્યા છો બેંકમાં, વિડ્રો કરી રહ્યા છો બેંકમાંથી, બેંકનો એક્સપેન્સ છે, એ પ્રમાણેની બેંકની લગતી તમામ એન્ટ્રી તમે અહીંયાથી કરી શકશો. હાલ આપણે એક ચેક ઇશ્યુ કરીને જોઈએ, જેમાં અહીંયાથી કોના માટે તમે ચેક ઇશ્યુ કરો છો, એ પાર્ટીનું નામ, કેટલા રૂપિયા જમાવું છે તે, ચેકનું નંબર, ચેકની તારીખ, અને જો રિમાર્ક્સ કંઈ લખવા હોય તો એના માટેની પણ છે જ અહીંયા ઓપ્શન. આ પ્રમાણેનો ચેક આપણે ઇશ્યુ કરી શકીએ છીએ અને સેમ ચેક પ્રિન્ટ પણ કરી શકીએ છીએ આપણા ચેક અને પ્રિન્ટરથી. હવે આપણે જોઈએ આની એન્ટ્રી આપણને લેઝરમાં કઈ રીતે જોવા મળે છે. સેવ કર્યો, ચેક ઇસ્યુ કર્યો, પેમેન્ટ લીધું, એ પ્રમાણેની બધી જ એન્ટ્રી અલગ અલગ આપણને લેજરમાં જોવા મળી છે. હવે આપણે જોઈએ બિલ વાઇઝ પ્રોફિટ રજિસ્ટર, કે આથી આ તારીખ વચ્ચેનું મારે જો બિલ વાઇઝ મને કેટલા પર્સન્ટેજ પ્રોફિટ મળ્યો છે, કેટલો પ્રોફિટ મળ્યો છે, કેટલું લોસ થયું છે, એ અહીંયાથી જોવા મળે. ટોટલ તમે પ્રોફિટમાં છો કે લોસમાં, એવરેજ પ્રોફિટ કેટલો છે, બધી જ ડિટેલ તમને અહીંયાથી જોવા મળશે. અને આ વસ્તુની પણ તમે પ્રિન્ટ લઈ શકશો. હવે આપણે જોઈએ લોગ બુક, કે જે આપણે અત્યાર સુધી લેઝરની એન્ટ્રી જોઈ છે. હવે એમાં આપણે જોઈએ સ્ટેટમેન્ટ, કે મારે કોઈ પાર્ટી વાઇઝ સ્ટેટમેન્ટ જોઈતું હોય એનું તો મને કઈ રીતે મળે. ઓપનિંગ બેલેન્સથી લઈ એનું, એની સાથે સેલ કર્યું તો કયા નંબરનું એનું બિલ હતું, એ પ્રમાણેની તમામ વિગતો તમને અહીંયા મળી રહેશે. એનું નેરેશન જે પણ હોય, કે એમાં જે આપણે રિમાર્ક્સ લખતા હતા દરેક જગ્યાએ, પેમેન્ટ લેતી વખતે, રિસિપ્ટ આપતી વખતે, કે ચેક ઇશ્યુ કરતી વખતે, બધી જ ડિટેલ તમને અહીંયા જોવા મળશે. હવે આ જ પાર્ટીનું આપણે ટી લેજર જોઈએ, તો એ તમને ટી લેજર પણ અહીંયા જોવા મળી જશે, કે પર્ટિક્યુલર ક્યારે શું થયું છે, ક્રેડિટ અમાઉન્ટ કેટલી છે અને ડેબિટ અમાઉન્ટ કેટલી છે. આ જ વસ્તુનું હેન્ડી લેજર તમને જોવું છે, એ તમે જોઈ શકશો. આનું જ બિલ વાઇઝ લોગ આપણે જોવા છે, કે કેટલા પેન્ડિંગ છે, કેટલા શો, કેટલા ક્લિયર થઈ ગયા છે, કેટલા પેએબલ છે, એ જોઈ શકાશે. ડેઈલીનું બેલેન્સ કેટલું છે આપણી પાસે આ અકાઉન્ટ, એ જોઈ શકાશે. મંથલી સેલરી સમરી જોવી છે, સપ્ટેમ્બરમાં આપણું ટોટલ ક્રેડિટ ડેબિટ કેટલું છે અને બેલેન્સ કેટલું છે એ આપણે જોઈ શકીશું. ઇન્ટરેસ્ટ આપણે થતું હોય તો કેટલા રૂપીઝને કેવી રીતનું છે એ જોઈ શકાશે અહીંયા. નટ શેલ, કે જે ઓવરઓલ સમરીઝ આપણને જોઈતી હોય છે, એ તમે અહીંયા જોઈ શકશો. હવે એક અગત્યનો રિપોર્ટ, આઉટસ્ટેન્ડિંગ એનાલિસિસ. આજે કોઈ પણ કંપની કે કોઈ પણ ઓફિસ કે કોઈ પણ નાનું મોટું કોઈ પણ પાર્ટી હોય તો આજે એને એ તો ઇન્ટરેસ્ટ હોય જ જોવામાં, કે એને કેટલા લોકોની ઉઘરાણી બાકી છે, કેટલા લોકો પાસેથી એને રૂપિયા લેવાના છે. તો આ પ્રમાણે તમને નેટ રિસિવેબલ અમાઉન્ટ ટોટલ એનું તમને અહીંયા જોવા મળે, કે ટોટલ તમારે આટલા રૂપિયા લેવાના છે માર્કેટમાંથી, આ આ પાર્ટી પાસેથી આટલા રૂપિયા લેવાના છે. હવે જ્યારે અકાઉન્ટ એડ કરતી વખતે તમે એના મોબાઈલ નંબર નાખ્યા હોય તો તમે એને અહીંયાથી SMS પણ જનરેટ કરીને મોકલી શકો. સપોઝ તમે વીકલી SMS કરો તમારી પાર્ટીઝને, કે તમારા આટલા રૂપિયા બાકી છે, આ પે કરી જાઓ આથી આ તારીખ સુધીમાં, તો એવું પણ સોફ્ટવેરમાં પોસિબલ છે. હવે તમારે જોવું છે કે તમારે પોતાને કેટલા લોકોને રૂપિયા આપવાના બાકી છે, તો એ પણ તમે અહીંયાથી જોઈ શકો, કે આ પાર્ટી પાસેથી આપણે આટલું પરચેસ કર્યું છે. તમારે સ્ટાન્ડર્ડ રજિસ્ટર જોવું છે તો એ પણ તમે અહીંયાથી જોઈ શકો છો.
બીજા પણ ઘણા બધા ઓપ્શન છે કે શો અમાઉન્ટ ગ્રેટર ધેન સપોઝ 5000 કે 10000થી વધારે કિંમતના નો જ વ્યવહાર જેની સાથે બાકી હોય માત્ર એટલા જ એકાઉન્ટ બતાવે કે આટલાથી ઓછા હોય એટલા જ અમાઉન્ટ બતાવે તો એ પણ તમે જોઈ શકો છો. આ જે છે સ્ટાન્ડર્ડ રજિસ્ટર છે કે આ તારીખે શું હતું, આ તારીખે શું હતી ડિટેલ, એ પ્રમાણેનું તમને ટોટલ બતાવશે આ. ક્લાસિકલ રજિસ્ટર આપણે જોયું કે જેમાં ઓપનિંગ બેલેન્સ એન્ડ ડેબિટ ક્રેડિટ કેટલું છે અને એનાગરમાં આ બધા રિપોર્ટ્સ તો જોયા, પણ આપણે જેના માટે મેઇન સોફ્ટવેર જોઈ રહ્યા છીએ તે જીએસટી રિપોર્ટ્સ જોઈ લઈએ. કે આમાં અહીંયા જીએસટી R1 છે જેમાં આપણે એક સ્પેશિયલ ફેસિલિટી મૂકેલી છે કે જીએસટી સેલ્ફ ઓડિટ ટૂલ. આમાં તમે જોઈ શકો કે તમે કોઈ ભૂલ અગર કરી છે જીએસટી ડેટા રેડી કરવામાં તો તમને તે અહીંયા પણ બતાવી દેશે કે તમે ક્યાં કઈ ભૂલ કરેલી છે. હવે આ તમે જે જોવો છો કે આ પિંક કલરની પાર્ટીઝ બધી બતાવેલી છે તો આ એ છે કે જેના જીએસટી નંબર નથી. ચોક્કસ તમે અમને ફોન દ્વારા, ઈમેલ દ્વારા,
કે પર્સનલી મળીને પણ અમારું માર્ગદર્શન લઈ શકો છો. અમારો ઈમેલ એડ્રેસ છે sales@thedisparklesolutions.com. અમારો ફોન નંબર છે 8905048988. આપણી આ એક્સેલ શીટ રેડી થઈ ગઈ છે અને આપણે જોઈએ ગવર્મેન્ટે મંગાવી છે તે પ્રમાણે આપણે આ પ્રમાણેની એક્સેલ શીટ જોઈશે કે જેમાં બિઝનેસ ટુ બિઝનેસ ડેટા, બિઝનેસ ટુ કસ્ટમર લાર્જ ઇન્વોઇસ, બિઝનેસ ટુ કસ્ટમર સ્મોલ ઇન્વોઇસ, આ પ્રમાણેની શીટ્સ રિક્વાયર્ડ છે. એક્ઝેમ્પ્ટન કેટલું છે, ટોટલ એચએસએન કોડ, તમે કેટલી ડોક ઇશ્યુ કરી છે કયાથી કયા નંબર સીરિયલ નંબર સુધી, માસ્ટર અને મેઇન હેલ્પ ઇન્સ્ટ્રક્શન. જો આમાં તમને ક્યાંય ન સમજાય તો હેલ્પ ઇન્સ્ટ્રક્શન પણ અહીંયા આપેલી જ છે જીએસટી માટેની, કે કોનું શું મિનિંગ છે, કયો વર્ડ ક્યાં યુઝ થાય છે, શું કહેવા માંગે છે, એ બધી જ વસ્તુ અહીંયા આપણને આપેલી જ છે. આ રિપોર્ટ રેડી થયા પછી સેવ કરીને સેમ રિપોર્ટ સીએને કે તમારા ટેક્સ વકીલને મોકલવાનો રહે છે. હવે આ જ પ્રમાણે મેઇન તમારું જે જીએસટી R1 હતું એ અહીંયાથી તમે ડિરેક્ટલી એક જ રિપોર્ટથી પણ જનરેટ કરી શકો, અને જો સીએ તમારી પાસે મલ્ટિપલ રિપોર્ટ્સ માંગે R1ના જ, તો તમે આ બધા જ અલગ અલગ રિપોર્ટ જનરેટ કરી અને સીએને આપી શકો છો. બીજા કોઈ પણ DOS-based સોફ્ટવેર હોય, હેન્ડહેલ્ડ મશીનનું કંઈ યુઝ કરતા હોય,
તે પ્રમાણેનો ડેટા પણ અહીંયાથી તમારો અવેલેબલ તમે કરી શકશો. પછી એક બીજું છે કે અમુક કંપનીઝમાં એવું હોય છે કે પાર્ટી વાઇઝ રેટ્સના સેટિંગ્સ કરેલા હોય, તો અહીંયાથી પાર્ટી વાઇઝ રેટના પણ સેટિંગ કરી શકાશે કે બધી જ પાર્ટી માટે કરવું છે કે કોઈ પર્ટિક્યુલર પાર્ટી માટે કરવું છે, શું સેટિંગ કરવું છે, કે એનો સ્પેશિયલ રેટ શું રાખવો છે કે દરેક વખતે તમારે એને યાદ ના કરવું પડે, તો એ પ્રમાણેનું તમે અહીંયાથી મેનેજ કરી શકો. કેને ડિસ્કાઉન્ટ કેટલા પર્સન્ટેજનું આપવું છે, શું કરવું છે, બધી જ વસ્તુ અહીંયાથી તમે મેન્ટેન કરી શકો. આ પ્રમાણેની કી ફેસિલિટીઝ પણ સોફ્ટવેરમાં અવેલેબલ જ છે, તથા જે પ્રમાણે મેં બતાવ્યું કે SMSને પણ આપણે કન્ફિગરેશન કરી શકીએ છીએ, તે પ્રમાણે અહીંયા ઘણી બધી તમે ટેમ્પલેટ પણ જનરેટ કરી શકો. જે પ્રમાણે આપણે વાત કરી કે આઉટસ્ટેન્ડિંગ રિસીવેબલનું આપણે વધારે કરીને જોઈતું હોય SMS ટેમ્પલેટ, તો એમાં પણ તમે કરી શકો કે એ પાર્ટીને એ દિવસનું બેલેન્સ જાય, તથા એ પાર્ટીને એનું નામ જાય કે આ ભાઈને કરીને, તો એ પ્રમાણેના તમે અલગ અલગ આ બધા ફિલ્ડનો ઉપયોગ કરી અને બનાવી શકો છો SMS પણ. તમારે બાય ડિફોલ્ટ SMS કરી દેવું હોય, તમે ઓપન કરીને અપડેટ કરો એટલે એ તમને મેસેજ ઓટોમેટિક શૂટ થઈ જાય, તો એ પણ તમે અહીંયા ક્લિક કરી અને ઓટોમેટિક મેસેજનું કરી શકશો. અહીંયાથી તમે SMSનો લોગ પણ જોઈ શકશો કે કોને કયો મેસેજ ગયો અને એમાં શું લખેલું હતું, એનું રિઝલ્ટ શું હતું. એ પ્રમાણેની પણ બધી જ ફેસિલિટી સોફ્ટવેરમાં ઉપલબ્ધ જ છે. GST સોફ્ટવેર વિશે હજુ વધુ માહિતી મેળવવા કે સોફ્ટવેરને ખરીદવા માટે તમે અમારો સંપર્ક આપી શકો છો. ડી સ્પાર્કલ સોલ્યુશન્સ, ગાંધીનગર.